નમસ્તે બાળકો, કેમ છો? નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? એ એમાં આપણે કેપિટલ એ, સ્મોલ એ અને ફોનેટિક્સ. હવે આપણે શું ભણશું? કેપિટલ બી, સ્મોલ બી અને ફોનેટિક્સ. ફોનેટિક્સ એટલે કે ગુજરાતી ઉચ્ચાર. તો ચાલો આપણે એકવાર જોઈ લઈએ બી કેમ લખાય છે. હું આજે શીખવાડું છું. પહેલાં ઊભો લીટો, પછી થ્રી કરવાનું. આપણે થ્રી કેમ કરી છે? થઈ ગયું ને બી. હવે સ્મોલ બી, પેલા ઊભો લીટો અને સર્કલ. જોવો જોઈ, થઈ ગયું ને? હવે તમે કરો જોઈ. ઊભો લીટો અને થ્રી, બી ફોર બોલ, બોલતા જાઓ અને લખતા જાઓ. હાલો જોઈ, ઊભો લીટો અને થ્રી, બી ફોર બોલ, ઊભો લીટો, પાછો થ્રી અને સ્મોલ બી. હવે જો આમાં કેમ લખાય એવું બતાવો. પહેલાં આપણે ઉપરની લાઈનને જોશું, પછી થ્રી, હવે સ્મોલ બી, પાછું ઉપરથી એક લાઈન, પછી થ્રી. શું કહીએ? બી ફોર બોલ, વળી પાછી એક લાઈન, વળી ફરી જોઈએ. ઉપરથી એક લાઈન અને ઊંધો થ્રી. શું કહેવાય? બી ફોર બોલ. જોવો જોઈએ ફરીથી. મારી આરે જ બધાએ લખવાનું છે, ઉપરથી નીચે. હવે નીચેની લાઈનમાં બી ફોર બોલ, પાછું નીચેથી લાઈન અને થ્રી, બી ફોર બોલ. જોવો જોઈએ, અહીંયાથી આપણે લાઈન કરી, પછી આ લાઈનમાં નહીં અડવાનું, સીધું બી, નીચેથી ઉપર બ્લુ લાઈનની વચ્ચે. આ લાઈનમાં આવશે તો ખોટું ગણાશે. હવે અહીંયા જુઓ, પાછું બી ફોર બોલ, મારી યારે જ બધાએ લખવાનું છે, બી ફોર બોલ. પાછું ફરી એકવાર નીચે જોઈએ, બી ફોર બોલ. હું કેમ કરું છું? ઉપરથી નીચે અને ઊંધો થ્રી, બી ફોર બોલ, ઉપરથી નીચે અને વચ્ચે, બી ફોર બોલ, ફોર બોલ. બોલવા માંડો. આ કયો બી કહેવાય? કેપિટલ બી અને સ્મોલ બી. હવે પાછો બી, કેપિટલ બી, સ્મોલ બી. ફરી ફરી એકવાર, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ બી, સ્મોલ બી. બી ફોર શું થાય ખબર છે? બી ફોર બોલ. ફરી ફરી એકવાર, કેપિટલ બી, સ્મોલ બી. ફરી એકવાર, કેપિટલ બી, સ્મોલ બી. જોવો, બી કેવી રીતના થાય છે? ઉપરની લાઈનથી સીધું, પછી ઊંધો થ્રી અને બી. છેલ્લી વાર આપણે જોઈ લઈશું કઈ રીતે થાય છે. જોવો જો, ઉપર વળી ઊંધો બી, બી ફોર બોલ. ફરી એકવાર, ઉપરથી નીચે ને ફરી એક વાર, ઉપરથી નીચે ને કેપિટલ બી, ફરી એક વાર સ્મોલ બી. છેલ્લી વાર જોઈએ, ઉપરથી નીચે થ્રી અને બી. હવે તમે જોવો જોઈએ. તો આ આપણે શું ભણ્યા? કેપિટલ લેટર્સ ઓફ બી અને સ્મોલ લેટર્સ ઓફ બી.
હવે જોઈએ ફોનેટિક્સ. ફોનેટિક્સમાં આપણે ઇંગ્લિશમાં બી કહીએ છીએ, પણ ઉચ્ચાર શું થાય એનો? બ. તો હવે બ એ આપણે શું થયું? ગુજરાતી ઉચ્ચાર. ગુજરાતી ઉચ્ચારને આપણે શું કહીએ? ફોનેટિક્સ. તો ચાલો જોઈએ એકવાર. પેલા ભૂતસું બ. ગુજરાતીમાં ભણો છો ને? બ શું કહેવાય આને? બોલતા જાઓ, લખતા જાઓ. ઉપર ને લીટો. હવે હું કેમ કરું છું જોવો. ઉપર વચ્ચે ને લીટો. ઉપર વચ્ચે ને નીચેની લાઈન ને અડાડી. અને શું કહેવાય છે? બ. શું કહેવાય? બ. તો આજે આપણે શું ભણ્યા? બી. અને પેલા આપણે શું ભણ્યા? એ. કેપિટલ લેટર એ, સ્મોલ લેટર એ, અને ફોનેટિક્સમાં આપણે એને એ જ કહેવાય છે.